આજના આ એનરીચમેન્ટ સેશનમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો સવારમાં મારા અંગત મિત્રનો ફોન આવ્યો ઘણી બધી રસપ્રદ વાતો થઈ વાતનો એક મુદ્દો હતો આંતરિક સમૃદ્ધિ મિત્રો આ મસ્ત મજાના શબ્દનું પ્રયોજન કરતા હોઈએ ત્યારે આપણને ભર્યા ભર્યા થઈ ગયા હોઈએ એવો જ અહેસાસ થવાની શરૂઆત થાય છે સૌથી મહત્વની બાબત આંતરિક સમૃદ્ધિ જ હોય જો ખરા અર્થમાં આનંદમય અને પ્રસન્નતામય જીવન જીવવું હોય તો બાહ્ય સમૃદ્ધિ છે એ અમુક અંશે જરૂરી પણ હોય પણ માત્ર એના થકી કશું થતું નથી હોતું આ અર્ક છે આ વાતનો મિત્રો અને એના પર મેં ઘણી બધી ચર્ચા કરી મને એમ થયું ચાલો તમારી સાથે પણ થોડી વાત આ સંદર્ભે કરું મિત્રો સૌથી મહત્વની એક બાબત હોય છે વ્યક્તિની સંસ્કારિતા એના ઉછેરમાં જે સંસ્કારો છે એનું નિર્માણ થયું હોય એ સંસ્કારો એનામાં જલવાગર થયા હોય તો એ જીવન પર્યંત એને કામ આવતા હોય છે જાણતા અજાણતા સંસ્કાર છે કેરેક્ટર છે ચારિત્ર્ય છે આ સૌથી મહત્વની બાબત હોય છે વ્યક્તિત્વ વિકાસમાં અને આજે એવું જોવા મળે કે આ બે બાબતો છે એનો સમગ્રતાથી ઉલ્લેખ થતો નથી હોતો કોઈ પણ બાબતની સફળતાની સુખની સમૃદ્ધિની વાત આવે તો એમાં આ આ નિર્માણ અને બાબતો છે પર કદાચ એટલું ફરમાવવાનું પસંદ નથી કરતા લોકો જેટલું હકીકતમાં એ હોવું જોઈએ એટલે સંસ્કારિતા સાથેનું જે જીવન હોય છે એ ભર્યું ભર્યું હોય છે એ આનંદમય હોય છે એ પ્રસન્નતાના પ્રદેશમાં વ્યક્તિને લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે બીજી બાબત છે શિક્ષણ કેળવણી આમ તો શિક્ષણ કરતા કેળવણી શબ્દ છે એનું પ્રયોજન આપણે કરવું પડે અને વ્યક્તિ કેળવાતી હોય છે કેળવવામાં મદદ કરે એ કેળવણી જીવનલક્ષી મૂલ્યલક્ષી શિક્ષણ મળે તો પછી એના થકી જે વિકાસ થયો હોય એના થકી જે ભૂમિકા રચાતી હોય આર્થિક ઉપાર્જન કરવાની અને સામાજિક દાયિત્વ નિભાવવાની એમાં અનુપ્રધાન શિરમોર હોય એટલે આ ખૂબ જ મહત્વની બાબત છે કે વ્યક્તિ છે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણ કેળવણી પ્રાપ્ત કરે ત્રીજી બાબત વ્યક્તિના મિત્રો મિત્રો ખૂબ સારા છે એ વ્યક્તિ પાસે હોવા જરૂરી છે તમારો અંગત મિત્ર હોય એને મિત્રો ક્યારેય તમારે એમ ન કહેવું પડે કે આ વાત તું કોઈને કહેતો નહીં તમામ વાત તમે શેર કરી શકો કોઈ પણ ક્ષણે ઘણી બધી વખત એવું બને કે કશું જ કહ્યા વિના એ બધું સમજી જાય અને સામે તરફ એવી પણ વાત છે કે તમે બધું જ એને મોકળાશથી અવકાશ સાથે નિખાલસતાથી ખુલ્લા દિલે એને ચોક્કસપણે તમે કહી શકતા હો છો એટલે આવા થોડા મિત્રો હોય અંગત મિત્રો હોય તો એ સધિયારો આપવાનું કાર્ય જાણતા અજાણતા કરતા હોય કોઈ ખરું જ કહ્યું છે કે ઉત્તમ મિત્ર પામવું હોય તો તમારે ઉત્તમ મિત્ર બનવું પડે કોઈના એટલે તમે ઉત્તમ મિત્ર બનવાની પ્રક્રિયામાંથી પસાર તો તમને ચોક્કસપણે ઉત્તમ મિત્રોની સંપ્રાપ્તિ થવાની જ છે આ સૌથી મહત્વની બાબત છે એ તમારો વ્યવસાય પ્રોફેશન અથવા તો એની સાથે જોડાયેલી પ્રવૃત્તિ એટલે આ પ્રવૃત્તિ સૌથી મહત્વની બાબત છે સવારે આંખ ઉઘડે ત્યાંથી શરૂ કરી અને આપણે નિદ્રાધીન થઈએ ત્યાં સુધીમાં અનેક પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ જે વ્યક્તિ પ્રવૃત્તિ છે એ એ એ સાથે કરે કરે લયબદ્ધ તાલબદ્ધ રીતે તો પ્રવૃત્તિ છે છે ઉત્તમ પરિણામ એને આપતી હોય ઘણી બધી વખત મને એવું થતું હોય જયારે તમારી સાથે વાત માંડું તો જે પણ વિષય મેં પસંદ કર્યો હોય તો એ વિષય પર ચિંતન મનન થયું હોય એનો અભ્યાસ થયો હોય નૈસર્ગિકપણે સરસ રીતે અભિવ્યક્ત થવાની શરૂઆત કરવાની હોય તો પ્રસન્નતાના પ્રદેશમાં વિહાર કરવાનો અતુલ્ય આનંદ મને અનાયાસે મળતો હોય તો આ પ્રવૃત્તિ મહત્વની હોય છે દિવસ દરમિયાન પૃથકરણ કરવું પડે એનું અવલોકન પણ કરવું પડે એનાલિસિસ પણ કરવી પડે આ જો આપણે અદભુત રીતે કરી શકીએ તો બેનમૂન ફાયદો થાય તો મિત્રો આ સંસ્કારિતાથી શરૂ થતી સફર જીવન પર્યંત આપણને પ્રવૃત્તિમય રાખે અને એવી ફળદાયી પ્રવૃત્તિ કે જે વ્યક્તિનો વિકાસ કરે એને સફળતાને સુખ આપે અને એના સાનિધ્યમાં જે હોય એ પણ વિકાસ પામે એ પણ પ્રેરિત થાય આવું કરી શકાય તો ઉન્નત પર જવાની શક્યતા ઉજ્જવળ બને ધ બુક ફેન્સ આ પેજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવ નવ વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં આપો રજા સલીમ સોમાણીને આવજો